નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું મિલી આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના સમાચાર ઉપર. અમદાવાદમાં આગામી શનિવારે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા યોજાવાની છે, જેમાં સુરક્ષાને લઈને આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં આગામી શનિવારે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા યોજાવાની છે, જેમાં સુરક્ષાને લઈ આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રાના શહેરના દરેક રૂટનું નિરીક્ષણ કરવા ભગવાન જગન્નાથના મંદિર જમાલપુર ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ તંબુ ચોકી સરસપુર ખાતે મુલાકાતે પહોંચશે. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, ગૃહ સચિવ, એએમસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરની સુરક્ષા અંગેની માહિતી બાદ રથયાત્રાના રૂટનું નિર્માણ કરી અધિકારીઓને સુરક્ષા બાબતે સૂચનાઓ આપી હતી. રથયાત્રાને આડે હવે 7 દિવસનો સમય બાકી છે. પોલીસ દ્વારા છેલ્લા 9 દિવસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રૂટ પર દરરોજ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ડીજીપી શિવાનંદ ઝા, શહેર પોલીસ કમિશનર એ કે સિંઘ, ક્રાઇમ બ્રાન્ચના સહિતના અધિકારીઓ સાથે આ નિરીક્ષણ કાર્ય હાથ ધર્યું હતું. મંદિરે નિરીક્ષણ કર્યા બાદ ગૃહપ્રધાને રથયાત્રાના રૂટ પર પણ નિરીક્ષણ કર્યું હતું. પોલીસની રૂટ પરની તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરી અને તેઓને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર દેશની અંદર ગુજરાતની ઓળખ સમાન આપણા સૌનું જે શ્રદ્ધા કેન્દ્ર છે અને આસ્થા કેન્દ્ર છે એવી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા 14મી જુલાઈએ સમગ્ર મહાનગરની અંદર 22 કિલોમીટર જેટલા લાંબા રૂટની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરવાની છે. આ રથયાત્રાના બંદોબસ્તના સંદર્ભમાં આજે ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર આખી બંદોબસ્તનું અમે સુપરવિઝન કર્યું છે અને સાથે સાથે જે 22 કિલોમીટરનો રૂટ છે એ રૂટમાં રાજ્યના ગૃહ સચિવ, અગ્ર સચિવ શ્રી ડાગોરજી, અમારા ડીજીપી શ્રી શિવાનંદ ઝાજી, પોલીસ કમિશનર શ્રી એ કે સિંઘજીની સાથે સમગ્ર રૂટ ઉપર આજે અમે નિરીક્ષણ કરવાના છીએ. આ નિરીક્ષણની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં દર્શન કરી, એમને શીશ ઝુકાવી અને મહંત શ્રી દિલીપદાસજીને પણ મળીને એમના પણ આશીર્વાદ લઈને આ કામગીરી જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે એનું આજે નિરીક્ષણ કરવા માટે સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું. થેન્ક યુ. કેમેરામેન દિવાન ચૌધરી સાથે શિવમ મેવાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે લિહોણાવાડી ખાતે શ્રી લીંબજ યુવા સંગઠન દ્વારા સમાજના તેજસ્વી બાળકો અને વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે લોહાણાવાડી ખાતે શ્રી લીંબજ યુવા સંગઠન દ્વારા સમાજના તેજસ્વી બાળકોને અને વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ આગેવાનો અને યુવા સંગઠન દ્વારા ફૂલહાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં શ્રી લીંબજ યુવા સંગઠન દ્વારા સમાજના તેજસ્વી તારલાઓ અને સમાજના આગેવાનોએ સન્માન કરી નામનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયે દરેક સમાજમાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે દરેક માતા પિતાને ધ્યાન રાખી બાળકોને સારું શિક્ષણ આપવું જોઈએ. સમાજમાં બાળકોને સારું શિક્ષણ આપવાથી સમાજ માટે ગૌરવ સમાન ગણાશે. દર વખત દિયોદર લીંબજ યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાને સન્માન કરી ઇનામ આપવામાં આવે છે, જેથી આજે પણ દિયોદર લોહાણાવાડી ખાતે તૃતીય વાર્ષિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આમીન પરમાર, એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. સાથે જ વાત કરીએ તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિરવાડા કેન્દ્ર શાળા અને પીએચસી માંડલા સંયુક્ત ઉપક્રમે ઓરી તેમજ રૂબેલાની રસી અંતર્ગત રેલી યોજવામાં આવી હતી, જેમાં ઓરી અને રૂબેલા જેવા રોગો તેમજ તેની રસી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કાંકરેજ તાલુકાના શિરવાડા કેન્દ્ર શાળા તેમજ પીએચસી માંડલાના સંયુક્ત ઉપક્રમે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ ઓરી અને રૂબેલા સામે સુરક્ષા પૂરી પાડવા માટે, તેના સામે રક્ષણ મેળવવા માટે, તેના વધતા જતા ઉપદ્રવને અટકાવવા માટે શિરવાડા કેન્દ્ર શાળાના બાળકો દ્વારા ઓરી અને રૂબેલા જેવા રોગ તેમજ તેની રસી વિશેની માહિતી તથા જ્ઞાન લોકોમાં કેળવાય, લોકોમાં જાગૃતતા આવે તેના ભાગરૂપે એક આરોગ્યલક્ષી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના બાળકો દ્વારા ઢોલ, નગારા, બેનરો, પોસ્ટરો, વિવિધ સૂત્રો જેવા કે રસી અપાવો, રોગ ભગાવો,
મારું ગામ સ્વચ્છ ગામ, સ્વચ્છ બાળ સ્વચ્છ બાળ, મારો તાલુકો સ્વચ્છ તાલુકો જેવા સૂત્રો પોકારી રેલી પ્રાથમિક શાળામાંથી લઈને ગામના મુખ્ય માર્ગો ઉપર ફરી નિજ સ્થળે પરત ફરી હતી. આ અભિયાન અંતર્ગત MR ની રસી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પર મૂકવામાં આવશે. MR રસીને નિયમિત રસીકરણમાં સામેલ કરવામાં આવશે. આ રસી અભિયાન અંતર્ગત 9 થી 15 વર્ષ સુધીના વય જૂથના બાળકોને આ રસી મૂકવામાં આવશે. આ રસીનું મુખ્ય કારણ ઓરી રોગની નાબૂદી, રૂબેલાને નિયંત્રિત કરવા માટે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેની કોઈ આડઅસર નથી. આ મૂરીનો અંત આણવા તેમજ રૂબેલાના નિયંત્રણ માટે આપણો દેશ કૃત નિશ્ચય છે. આ એક કેન્દ્ર અને રાજ્ય સરકારનું સરાહનીય પગલું છે, તેમ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. આ રેલી બાદ શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સરપંચ કરશનભાઈ જોશી દ્વારા સ્વચ્છતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કરશનભાઈ જોશી, સરપંચ સિરવાડા આચાર્ય, નટુભાઈ સુથાર, વજરામ જોશી, જયંતિભાઈ ડેરીવાળા, પ્રહલાદભાઈ પરમાર, ફિમેલ હેલ્થ વર્કર જીજ્ઞાબેન સુથાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મહેશભાઈ ચૌધરી, આશા વર્કર બહેનો, શાળા સ્ટાફ, વાલીગણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક વિનોદભાઈ પરમાર અને કૌશિકભાઈ જોશીએ કર્યું હતું. આમીન પરમાર, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો હાલોલ તાલુકામાં આવેલી તમામ આંગણવાડી કાર્યકર બહેનોએ 2 મહિનાથી પગાર ન થતા ત્યારે હાલોલ તાલુકા આંગણવાડીની બહેનો દ્વારા હાલોલ ICDS ને રજૂઆત કરવામાં આવી હતી. હાલોલ તાલુકામાં આવેલી તમામ આંગણવાડી કાર્યકર બહેનોનો 2 મહિનાથી પગાર થયો નથી, ત્યારે હાલોલ તાલુકાના આંગણવાડીની બહેનો દ્વારા હાલોલ ICDS ને રજૂઆત કરવામાં આવી હતી અને રેલી કાઢવાની ચીમકી ઉચ્ચારી હતી. આંગણવાડી બહેનોનો એવો આક્ષેપ છે કે તમામ તાલુકામાં પગાર અને બિલો ચૂકવાઈ ગયા છે તો અમારો પગાર કેમ થયો નથી. આંગણવાડી કાર્યકર બહેનોનો એવો પણ આક્ષેપ છે કે અમારા બિલ માટે અમારી પાસેથી ઓફિસમાંથી પૈસા માંગવામાં આવે છે, ત્યારે હાલોલના ICDS બહેનનું કહેવું છે કે પગાર હવે ઓનલાઈનથી આંગણવાડીના બહેનોના ખાતામાં જમા થાય છે અને ઓનલાઈનના કારણે પગાર લેટ થયો છે. કિરણ ગોહિલ, NS ગુજરાત ન્યૂઝ, હાલોલ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. સૌપ્રથમ આપ સૌને NS ગુજરાત ન્યૂઝના ઓનર શ્રી શિવકુમાર શર્મા તરફથી રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. પૂર્વ વિસ્તારમાં સૌ પ્રથમવાર ઇસ્કોન મંદિર કટવાડા દ્વારા આયોજિત રથયાત્રામાં જોડાવા આપ સૌને જાહેર આમંત્રણ છે. અષાઢી બીજ 14 જુલાઈ 2018 સવારે 7 કલાકે નિકોલ નરોડા બાપુનગર વિસ્તારમાં ભાવિક ભક્તોની સેવા સ્વીકારવા આવી રહ્યા છે રથારૂઢ ભગવાન શ્રી જગન્નાથજી. આવો ખેંચો જગન્નાથજીનો રથ, સુગમ થશે તમારો જીવનનો પથ. રથયાત્રા મહોત્સવ 2018 ઋષિકેશ રામાણી ગાર્ડનથી શરૂ થઈને સુકન ચારસ્તા, ખોડિયાર મંદિર નિકોલ, શ્યામશિખર ચારસ્તા, બાપુનગર, હીરાવાડી, વિજય પાર્ક બિયાટી, બાપા સીતારામ ચોક, મનોહર વિલા ચારસ્તા, ઉમા હોસ્પિટલ, હરિદર્શન ચારસ્તા થઈ ગોકુલ ડુપ્લેક્સ સમાપન થશે. આજે જ સંપર્ક કરો હલકર બલદેવદાસ 99-98-33-76-36, નરેશભાઈ ગાડિયા 70-16-55-43-56, ટ્રસ્ટી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ નરોડા. 72 જિનાલય યુથ, 108 પાર્શ્વનાથ સમેત શ્રી સહસ્રકૂટ મહાજિનાલય, 1024 જીન સહસ્રકૂટ મહાજિનાલય જિનાજ્ઞાધામ કોટ કેશરગઢ મધ્યે 108 પાર્શ્વનાથ સમેત 72 જિનાલય નિર્માણ નિમિત્તે ગૃહ ચૈત્ય પ્રવેશ, ચલ પ્રતિષ્ઠા તેમજ જિનાલય ભૂમિ શુદ્ધિ ભૂમિગ્રહણ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી વિજય દર્શન વલ્લભ સુરેશ્વરજી મહારાજ. શુભ સ્થળ કેશરગઢ ગણેશપુરા મંદિરની બાજુમાં, તાલુકો ધોળકા કોટ, બગોદરા હાઈવે 502, નાલંદા એન્કલેવ પ્રીતમનગર, એલિસ બ્રિજ, પંડિતવર્ય પરેશ જેશા. 1024 પ્રભુ ભરાવવાના લાભ આપવાના હોવાથી પુણ્યશાળીએ સંપર્ક કરવા વિનંતી. મોબાઈલ નંબર 9825
7488 9, મોબાઈલ નંબર 9173382659. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગડ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पछी ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહી રહે બીજી કોઈ ખોટ, ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં, ઘર ઘરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ઘરઘંટી, મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ.
વેલકમ બેક. બ્રેક બાદ આગળ વાત કરીએ તો અમદાવાદના ખોખરા ખાતે કીકા શાસ્ત્રી આર્ટસ કોલેજ ખાતે લાયન્સ ક્લબ દ્વારા એચઆઈવી પોઝિટિવ અને જરૂરિયાતમંદ બાળકોની નોટબુકનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 100 જેટલા એચઆઈવી પોઝિટિવ બાળકોએ હાજર રહ્યા હતા. અમદાવાદના ખોખરા ખાતે કીકા શાસ્ત્રી આર્ટસ કોલેજ ખાતે લાયન્સ ક્લબ દ્વારા એચઆઈવી પોઝિટિવ અને જરૂરિયાતમંદ બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ તથા એઇડ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 100 જેટલા એચઆઈવી પોઝિટિવ બાળકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આયોજક ડોક્ટર અમરીશ ત્રિપાઠી, કોર્પોરેટર નયનભાઈ, કીકા શાસ્ત્રી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ તથા હાસ્ય કલાકાર જુનિયર દિલીપ કુમારે હાજરી આપી એચઆઈવી ગ્રસ્ત બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ડોક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 B2 ડિસ્ટ્રિક્ટ ચેરમેન છું અને મારો પોર્ટફોલિયો એઇડ્સ અવેરનેસ છે, જે એચઆઈવી પોઝિટિવ લોકોને હેલ્પ પણ કરે છે અને એચઆઈવી એઇડ્સ અવેરનેસની ખાસ પ્રોગ્રામો કરે છે. ખાસ તો એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓ જ્યારે એચઆઈવી જાહેર થાય ત્યારે માનસિક, શારીરિક, આર્થિક અને સામાજિક રીતે ઘણું બધું સહન કરવાનું આવતું હોય છે અને ખાસ તો આર્થિક ખુવારી બહુ મોટી થતી હોય છે. પણ આપણે એ લોકોના બાળકોને અને એચઆઈવી પોઝિટિવ બાળકોને એજ્યુકેશન હેલ્પ આપીએ છીએ, જેના કારણે એ બાળક મોટો થઈને એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બને, સારું ભણે અને એક સારું જીવન જીવી શકે અને સમાજમાં પણ એક ઉન્નત મસ્તકભેર જીવી શકે, એ ખાસ અમારો ઉદ્દેશ રહેલો હોય છે. અને 1998 અમે આ એઇડ્સ અવેરનેસની સાથે સાથે એજ્યુકેશન હેલ્પના પ્રોગ્રામ્સ કરીએ છીએ, જેમાં નોટબુક ચોપડાના વિતરણ સાથે એ લોકોને એજ્યુકેશન કીટ પણ આપીએ છીએ અને ખાસ તો એચઆઈવી પોઝિટિવ જે ખૂબ જ જરૂરતમંદ ઓર્ફન બાળક, એક અનાથ બાળક હોય કે જેના માતા પિતા બંને ગુજરી ગયા હોય અથવા તો પિતા ગુજરી ગયા હોય, એવા લોકોની અમે સ્કૂલ ફીસ પણ ભરીએ છીએ, જેના કારણે એમનું જીવન એક સરળ અને સારું અને એક પ્રતિષ્ઠિત બને. આજે લગભગ અહીંયા અમારે 100 વધુ બાળકો આજે આવ્યા છે, પણ અમારો ટાર્ગેટ અમદાવાદ જિલ્લા તો ખરું જ, પણ એ સિવાય સાણંદ, ધોળકા વગેરે જિલ્લાઓમાં પણ જઈને અમે 900 બાળકોને આવરી લેતા હોઈએ છીએ. એ 900 બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ તો કરીએ છીએ અને એ સાથે સાથે 35 બાળકોની એજ્યુકેશન હેલ્પમાં એ લોકોની સ્કૂલ ફીસ પણ ભરીએ છીએ. કોલેજના આચાર્ય જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને તે પણ આ કાર્યક્રમનો ભાગ બની ખુશી વ્યક્ત કરી હતી. આ સિવાય હાજર રહેલ સમાજસેવક તથા હાસ્ય કલાકાર જુનિયર દિલીપ કુમારે પણ લોકોને શીખ મળે અને લોકોને અપીલ કરી હતી કે આ પ્રકારના કાર્યક્રમ કરતા રહી એચઆઈવી ગ્રસ્ત લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. ડોક્ટર ગીતા પંડ્યા, આચાર્ય, ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, કીકા શાસ્ત્રી કેમ્પસ, આજે લાયન્સ ક્લબ અને અમારી કોલેજ એના સહયોગથી એચઆઈવી ગ્રસ્ત બાળકો, એમના ફેમિલીને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, એમને સુંદર ભોજન કરાવવામાં આવ્યું અને ખાસ તો મારો ઉદ્દેશ તો એ જ છે કે મારી કોલેજના વિદ્યાર્થીઓ એચઆઈવી ગ્રસ્ત પરિવારને મળે, એના વિશે સમજે, એમનામાં સમાનતા લાવે અને એમને ઉન્નત કરે, આગળ લાવે. આ જ ઉદ્દેશ મારો રહેલો છે કે એમને આગળ લાવી અને સાથે રાખે, એમના પ્રત્યે કોઈ ઓરમાયું વર્તન ન રાખે, એ સંદર્ભમાં અમે એમની સાથે જોડાયેલા છે અને દર વર્ષે અમે આવા 2-3 પ્રોગ્રામ એમની સાથે કરીએ છીએ. ખાસ તો કોઈ પણ ફેમિલીમાં આવો બનાવ બને તો એ તો નિરાશામાં ડૂબી જ જાય, તો એમને બહાર લાવવા માટે હું વિદ્યાર્થી દ્વારા એક જાગૃતિ લાવવા માગું છું કે એ વિદ્યાર્થી કદાચ એની આસપાસ એના ફેમિલીમાં આવો કોઈ પ્રસંગ બને તો એને બહાર લાવે, એનામાં જાગૃતતા લાવે અને કુટુંબમાં એનું ફરીથી સ્થાન મળે, એ સંદર્ભમાં મારો સતત પ્રયત્ન, મારી કોલેજ, એનો પરિવાર સમગ્ર આના માટે ધ્યાન આપશે. નમસ્કાર, મારું નામ દિલીપ કુમાર, લોકો મને જુનિયર દિલીપ કુમારના નામે ઓળખે છે. આપ લોકોના આશીર્વાદથી અઢળક સિરિયલ, ફિલ્મ અને સ્ટેજ શો કર્યા છે, પણ એ બધું બાદમાં મૂકતા આજનો જે આ ટાઈમની જે પ્રસંગથી હું અહીંયા ઉપસ્થિત થયો, એચઆઈવી પોઝિટિવ બાળકોને ચોપડાનું વિતરણ, એક સારું નેક કામ, એ સંદર્ભમાં હું અહીંયા મારા પરમ મિત્ર ડૉક્ટર અમરીશ ત્રિપાઠીના કહેવાથી અહીંયા ઉપસ્થિત છું અને મારી સાથે એક સારા એવા કાર્યકર્તા કોર્પોરેટર નયનભાઈ પણ ઉપસ્થિત હતા. આજે ઉપસ્થિત થવાનો મકસદ એવો છે કે આપણે આપણી પાસે કંઈક વધારે હોય એમાંથી જો કોકને આપીએ, જેને જરૂરિયાતવાળી વ્યક્તિ છે, તો આપણી પાસેની વસ્તુઓ ઓછી નથી થતી પણ એ ડબલ થતી. આને એક કામ છે અને એટલે જ એવું કહેવાય છે કે એક મને હિન્દી પિક્ચરનો ડાયલોગ મુકદ્દર કા સિકંદરનો યાદ આવે છે કે બચ્ચન સાહેબે કીધું છે કે
કે એક ભાઈ દૂસરે ભાઈ કા પેટ ભરતા હે તો કોઈ એહસાન નહીં કરતા, વો અપના ફર્જ નિભાતા હે. તો અહીંયા જેટલા પણ કાર્યકર મિત્રો અને બહેનો અને મેડમ છે એ પોતાનું માત્ર ને માત્ર ફરજ અદા કરે છે. આ લોકોએ હતાશ થવાની જરૂર નથી, અમે હંમેશા એમની સાથે છે. અને હું આપ સર્વને પણ એક નમ્ર અપીલ કરીશ, આપથી પણ થાય એટલી બનતી મદદ કરો, આર્થિક શારીરિક અને સમય કાઢીને પણ જો તમે અહીંયા આવો તો આ લોકો માટે બહુ જ પ્રોત્સાહન મળી રહેશે. આ સાથે હું મારા શબ્દને વિરામ આપું છું. જય હિન્દ. કેમેરામેન દિવાન ચૌધરી સાથે શિવમ મેવાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદીમાં જલસ્તર વધી રહ્યું છે. ઉપરવાસમાંથી સતત પાણી નદીમાં આવી રહ્યું છે, જેના કારણે મધર ઇન્ડિયા ડેમ પણ છલકાય છે. બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉપરવાસમાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે, ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ અંબિકા નદી પ્રભાવિત થઈ છે અને અંબિકા નદીમાં હાલ જલસ્તર વધી રહ્યું છે. ઉમરા ગામે આવેલ મધર ઇન્ડિયા ડેમ પણ છલકાયો છે અને ઉપરથી પાણી વહી રહ્યું છે. અંબિકામાં જલસ્તર વધતા લોકોમાં પણ આકર્ષણ ઊભું થયું છે અને વરસાદી વાતાવરણમાં ગ્રામજનો પણ પાણી જોવા આવ્યા હતા. તો કેટલાક યુગલો વધતા જળપ્રવાહ છતાં સેલ્ફીની મજા માણતા દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા. ઉમરાથી અનાવલ જોડતો પુલ છે, હાલ વાહન વ્યવહાર ચાલુ છે. આવનાર કલાકોમાં સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર પણ બંધ કરવાની નોબત આવી શકે તેમ છે. અરવિંદ રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. સરકારના મહત્વાકાંક્ષી ઉજાલા બલ્બ અને ટ્યુબલાઇટનું હોશે હોશે વેચાણ કરવામાં આવ્યું હતું. તો રસ્તામાં મળતા બલ્બ અને ટ્યુબલાઇટની 3 વર્ષની ગેરંટી આપવામાં આવે છે, પરંતુ બલ્બ અને ટ્યુબલાઇટ ખરાબ થઈ ગયા બાદ બદલી ન આપતા ગ્રામ લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં જીઈબીની મુખ્ય ઓફિસે આજે લોકોએ હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ખરાબ થઈ ગયેલા ટ્યુબલાઇટ અને બલ્બ બદલી ના આપતા પરેશાન થયેલા લોકોએ અધિકારીઓને કહ્યું હતું કે હેલ્પલાઇનમાં ફોન જ લાગતો નથી અને રિંગ વાગે તો કોઈ ફોન ઉપાડતું નથી. ઉજાલાએ ઘરમાં અંધારું કર્યું હોવાના આક્ષેપ સાથે લોકોએ જણાવ્યું હતું કે 3 વર્ષની ગેરંટી હોવા છતાં 1 જ વર્ષ થયું અને કોઈ પણ બલ્બ બદલી આપતું નથી. વિવિધ ઓફિસોમાં ધક્કા ખાધા બાદ કાપોત્રા જીઈબીની ઓફિસમાં આવેલા લોકોએ કહ્યું હતું કે અધિકારીઓ એવા જવાબ આપે છે કે તમને લેમ્પ આપનાર કોન્ટ્રાક્ટ હેઠળની કંપની જ ઉઠી ગઈ છે. ત્યારે લોકોએ સવાલ કર્યા હતા કે રાજ્ય સરકારે આ લેમ્પ આપ્યા હતા કે પછી કોઈ કંપનીએ. કંપનીની બેદરકારીથી લોકોએ છેતરાયાનો અહેસાસ કર્યો હતો. હું મોટા વરાછા રહું છું અને મેં આ લેમ્પ 2016માં લીધેલો છે. આ એનું બિલ છે અને હજી 3 વર્ષ પૂરા નથી થયા, એટલે મીન 2 વર્ષ જ થયા છે, પણ આ લેમ્પ મને બદલી દેવામાં નથી આવતો. હું અમરોલી કોસાડ ઘણી જગ્યાએ ફર્યો, પણ બધી જગ્યાએ મને એમ કહેવામાં આવે છે કે તમે આ જગ્યાએ જાઓ, આ જગ્યાએ જાઓ, પણ હું છેલ્લે એક કાપોદ્રામાં આવ્યો છું. અહીં તમે જોઈ શકો છો ઘણા બધા લોકો છે, પણ લેમ્પ બદલી દેવામાં નથી આવતો. તો આ જે ગુજરાત સરકાર દ્વારા જે ઉજાલા લેમ્પ આપવામાં આવ્યો છે એ ઉજાલા ઘરમાં ઉજાલો કરવા માટે આપવામાં આવ્યો છે કે અંધકાર લેવા માટે આપવામાં આવ્યો છે? તો મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે. અધિકારીઓ શું કહી રહ્યા? અધિકારીઓ એવું કહી રહ્યા છે કે આ જે કંપની જે છે એ ઉઠી ગઈ છે. તો શું આ કંપની એક પ્રાઇવેટ કંપની દ્વારા આપવામાં આવ્યો છે લેમ્પ કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે? અહીંયા ફરિયાદ નંબર પણ આપવામાં આવ્યો છે, પણ ફરિયાદ નંબર પર કોલ કરીએ છીએ તો લાગતો નથી કે ઉપાડતા નથી. તો અમારે કોની પાસે જવું? તો મારે ગુજરાત ગવર્મેન્ટને બસ એ જ કહેવું છે કે આ લેમ્પ અમને બદલી દેવામાં આવે. રાઠોડ, ગુજરાત ન્યૂઝ, સુરત. તો મહાત્મા ગાંધી હોસ્પિટલમાં મંજૂર થયેલા નિષ્ણાત તબીબો, MBBS પેરામેડિકલ સ્ટાફ, ઓર્થોપેડિક અને સિટી સ્કેન મશીનો ઓપરેટરની ખાલી રહેતી જગ્યામાં તાત્કાલિક સ્ટાફ પૂરો કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ કમિટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના 20 લાખ વસ્તી, 10 લાખ તાલુકા અને અંદાજિત 540 જેટલા ગામડાઓની આરોગ્ય સુવિધા માટે મહાત્મા ગાંધી સ્મારક સિવિલ હોસ્પિટલ આવેલ છે, જેમાં ફિઝિશિયન, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર, એનેસ્થેટિક ડોક્ટર, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રીરોગ નિષ્ણાંત, ઓર્થોપેડિક નિષ્ણાંત, નાક કાન ગળાના નિષ્ણાંત, મનોચિકિત્સક, ચામડીના રોગના નિષ્ણાંત, માનદ ડર્મેટોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ વગેરે જગ્યાઓ ઘણા સમયથી ખાલી છે. તે ઉપરાંત MBBS તબીબોની 7 જગ્યા ખાલી છે. આ તમામ ખાલી રહેલ જગ્યાઓ ભરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ સુબોધ જોશી અને જનરલ સેક્રેટરી ગિરિરાજસિંહ ઝાલા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી સ્મારક હોસ્પિટલમાં સર્જિકલ વોર્ડ, મેડિકલ વોર્ડ, ગાયનેક વોર્ડ, ઓર્થોપેડિક વોર્ડ, ડાયાલિસિસ સ્પેશિયલ વોર્ડ જેવા અનેક વોર્ડમાં સ્વચ્છતાનો અભાવ છે, તેમજ બર્ન્સ યુનિટમાં કોઈ પણ પ્રકારના દર્દીને લગતી સુવિધા જેવી કે એર કન્ડિશન, પલંગ, ગાદલા અને સ્વચ્છતા ઉપલબ્ધ નથી અને અકસ્માતમાં દાઝી ગયેલા દર્દીઓને એડમિટ કરવાની પણ ના પાડે છે.
આ તમામ વિગતો આવેદનપત્રમાં જણાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ સાથે જ આ ગંભીર ચિંતાજનક વિષયનો યોગ્ય નિકાલ આવે એવી પણ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કમિટીની માંગ રહી હતી. એજાઝ હુસેન, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો બુલેટિનમાં બસ આટલું જ. જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.